नमस्कार विद्यार्थी मित्रों, आज अपने आ यूट्यूब चैनल अंदर अपने धोरण 6 ની અંદર પ્રકરણ નંબર 5 માં સ્વાધ્યાય 5.2 વિષય અભ્યાસ કરીશું. તો અભ્યાસ કરતા પહેલા આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આજનું જોઈએ ટોપિક શું છે સ્વાધ્યાય 5.2 ની અંદર, કે ઘડિયાળના કાંટા દ્વારા પરિભ્રમણ અને ખૂણા વિશે સમજ. બરોબર છે? તો ઘડિયાળનો કાંટો છે એ કાંટાઓ જે પરિભ્રમણ કરે અને એ પરિભ્રમણના આધારે એનો કયો ખૂણો રચાશે, કેટલા આંટા મારશે ત્યારે એટલા અંશનો ખૂણો રચાશે, આપણે એના વિશે સમજ મેળવીએ. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા ઘડિયાળની એક આકૃતિ તમને અહીંયા દર્શાવી છે. તો એની અંદર આપણે સમજીએ કે આ ઘડિયાળનો આકાર, કે જે તમને વર્તુળાકાર છે અને એક વર્તુળ સ્વરૂપ તમને દેખાય છે, તો તમને ખબર છે કે વર્તુળ આખે આખું વર્તુળ કેટલા અંશનું હોય? 360 અંશનું હોય છે. બરોબર છે? આખે આખું વર્તુળ કેટલા અંશનું હોય? 360 અંશનું હોય છે. તો કે આખે આખું આ વર્તુળ કે જે 360 અંશનું હોય છે. હવે આપણે જોઈએ કે આ વર્તુળના જો હું સરખા ચાર ભાગ કરું, એટલે કે આ ઘડિયાળના ચાર સરખા ભાગ કરવામાં આવે, તો આ રીતે ચાર સરખા ભાગ થશે. બરોબર? ટોટલ કલાક 12 હોય, એ 12ના આપણે સરખા સરખા ભાગ કર્યા તો 3-3 કલાકના ભાગ થયા. આ 3 કલાક, આ 3 કલાક, આ 3 કલાક, એમ ટોટલ 4 ભાગ થાય. તો મતલબ કે આ એક ભાગ છે, એક ચતુર્થાંશ કહેવાય કે ના કહેવાય? એ રીતે આ પણ એક ચતુર્થાંશ, આ પણ એક ચતુર્થાંશ, અને આ પણ એક ચતુર્થાંશ, એટલે કે દરેક ચાર ભાગમાંથી આરો એક ભાગ થયો ને. હવે જો આખે આખું વર્તુળ 360 અંશનું હોય, એટલે કે આખી આ ઘડિયાળ 360 અંશની હોય, તો એનો એક આ ખૂણો કેટલા અંશનો થશે? 90 અંશનો. આ પણ 90 અંશ, અને આ પણ 90 અંશ, અને આ પણ 90 અંશનો થાય છે. જો એક ખૂણો 90 અંશનો હોય તો બંને ખૂણા ભેગા કરીએ તો કેટલાના થશે? 180. બરાબર છે? 3 ભેગા કરવામાં આવે તો 270, અને 4 ભેગા કરવામાં આવશે તો 360 અંશ થાય છે. બરાબર? જો 180 અંશનો ખૂણો થાય તો એને આપણે સરળ કોણ પણ કહીએ છીએ. યાદ રાખજો કે 180 અંશના ખૂણાને સરળ કોણ પણ કહેવાય છે. હવે આના અંદર તમને ખબર પડી ગઈ, જો આ એક ભાગ હોય તો એક ચતુર્થાંશ, જો બંને ભાગનો ઉપયોગ કર્યો હોય તો ચાર ભાગોમાંથી બે ભાગ વપરાણા, એટલે કે બે ચતુર્થાંશ, એટલે બે ચતુર્થાંશના કેટલા થઈ જાય? એક દ્વિતીયાંશ થઈ જાય. આ બંને ભાગ વપરાણા, ટોટલ ભાગ કેટલા? 4. જો આપણે આ બંને ભાગ વાપરીએ આખે આખા, તો બે ભાગ થયા, તો ચાર ભાગમાંથી બે ભાગ વાપર્યા તો આ ચારના ભાગ શું પડશે? 2 2 4, બે બે ઉડી ગયા તો 1/2 થાય. બરાબર? જો આપણે 1 2 અને 3 ભાગ વાપર્યા હોય તો એને શું કહેવાય? ટોટલ ભાગ 4, એમાં 3 ભાગ વાપર્યા તો 3/4, અને 4/4 ભાગ વાપર્યા હોય તો એક ભાગ કહેવાય આખે આખો. બરાબર છે? તો હવે આપણે થોડું વધારે સમજીએ ખૂણા દ્વારા. કે અહીંયા તમને જે આકૃતિ આપેલી છે એના અંદર તમે જોઈ શકો છો કે એક કાંટો 12 ઉપર છે અને એક કાંટો 6 ઉપર છે, એટલે કે 12-6 ઉપર એક કાંટો આવે છે. તો એમના વચ્ચે કેટલા અંશનો ખૂણો રચાય, કેટલા આંટા મારે, આપણે સમજીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આખે આખું એક પરિભ્રમણ કરે ઘડિયાળ, આમથી આમ આવેલી એક આખે આંટો, એક આખે આખો આંટો કહેવાય. બરાબર છે? તો એ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે ઘડિયાળ 12 ઉપરથી કેટલા ઉપર આવે? 6 ઉપર આવે. 12 ઉપરથી નહીં, 6 ઉપર આવે છે ત્યારે આંટો કેટલો થશે? 1/2, એટલે કે અડધો આંટો થાય છે. બરાબર છે? એટલે કે આ અડધો આંટો માર્યો એટલે 1/2. હવે તમને ખબર છે કે અહીંયા સમજી લઈએ તો આ 90 અંશનો ખૂણો, આ પણ 90 અંશ, તો ટોટલ ખૂણો કેટલા અંશનો થશે? 180 અંશ થશે, જેને આપણે સરળ કોણ પણ કહીએ છીએ. અને અહીંયા મેં તમને કીધું કે અડધો આંટો માર્યો એટલે આ 90 અંશ ને આ 90 અંશ, એટલે અહીંયા કેટલા કાટખૂણા વપરાણા? 2 કાટખૂણા વપરાય છે. એક કાટખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ. 90 અંશનો ખૂણો એટલે કાટખૂણો કહેવાય. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 180 અંશ થવા માટે 1/90 અંશ અને 2/90 અંશ, એટલે ટોટલ 2 કાટખૂણા વપરાય છે. એ રીતે તમે અહીંયા જોઈ શકો બીજી આકૃતિ, કે જેની અંદર 12-3 ઉપર આવે છે. 12-3 ઉપર આવે છે તો જેની અંદર તમે જોઈ શકો ખૂણો કેટલો રચાશે? ખૂણો 90 અંશનો રચાય છે. બરાબર છે? હવે આના અંદર બે ભાગ વપરાણા હતા, એટલે કે અડધો અડધ. બરાબર છે? જ્યારે આના અંદર ટોટલ 4 ભાગમાંથી 1 જ ભાગ વપરાય છે,
એટલે કે એક ચતુર્થાંશ આંટો, બરોબર છે? ટોટલ ઘડિયાળના ભાગ ચાર, એમાંથી કેટલો ભાગ વપરાણો? એક જ ભાગ, એક જ ભાગ જેટલો ઓટો મારે એટલે એક ચતુર્થાંશ આંટો થયો. ખૂણો કેટલો બને? 90°નો, અને 90° એટલે કે એક જ કાટખૂણો થશે એટલે એક કાટખૂણો, બરોબર છે? હવે આની અંદર જુઓ તમે કે આ કાંટો એક ઉપરથી લઈ અને છે એક 10 સુધી આવે છે, તો ત્યાં સુધી કેટલા આંટા મારશે એ આપણે શોધવાનું છે. દર 3 કલાકે એક આંટો થાય, આ યાદ રાખવાનું કે દર 3 કલાકે એક આંટો થાય. જુઓ 12, 1, 2 અને 3, 3 કલાક થયા, બરાબર છે? અહીંયા આપણે લખી દઈએ તો તમને વધારે ખબર છે. 1, 2 અને 3, 3 કલાક થયા. 3 કલાકે આપણે 90° માટે એક ચતુર્થાંશ આંટો મારીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે એ એક ઉપરથી લઈ અને છેક 10 સુધી આવે છે, તો કેટલા આંટા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ટોટલ 9 કલાક થયા. કેટલા? 9 કલાક. હવે એક ચતુર્થાંશ આંટા માટે 3 કલાક જોઈએ, તો આને કેટલા આંટા મારે? ટોટલ 9. તો 3 આંટા આપણે, એટલે કે 3/4 આંટા મારવા પડશે. કેટલા ચતુર્થાંશ? 3/4 આંટા. કઈ રીતે 3/4 સમજીએ આપણે? કે જો અડધો અડધ મારે તો 1/2 થાય, અને આટલા સુધી મારશે તો 3/4 થશે. ટોટલ ભાગ ચાર, એમાંથી વાપર્યા કેટલા ભાગ? જો આટલા સુધીનો એક ભાગ, પછી એક ભાગ કેટલા સુધીનો આવશે? આટલા સુધીનો એક ભાગ અને આટલા સુધીનો એક, આટલો ભાગ, એક આટલો ભાગ અને એક આટલો ભાગ, બરાબર છે? તો ટોટલ વાપરેલા ભાગ એને 3, અને ટોટલ ભાગ કેટલા? 4. એને આંટા કેટલા મારવા પડશે? 3/4 આંટા મારવા પડે છે, બરાબર છે? હવે ખૂણો કેટલો થશે? તો જુઓ આ 90°, આ પણ 90, આ પણ 90, તો 3 કાટખૂણા થયા. 3 કાટખૂણા, જો એક કાટખૂણાનું માપ 90 હોય તો 3 કાટખૂણાનું માપ કેટલા થશે? 270° થશે, બરાબર છે? તો તમે આ રીતે ઘડિયાળના પરિભ્રમણથી તમે કાંટાઓ વિશે સમજ મેળવી શકો છો. ફરીથી આખી આખી ઘડિયાળનું એક પરિભ્રમણ થાય એટલે 360, અડધો અડધ થાય એટલે 180, 180ને કહેવાય સરળ, અને જો એક ચતુર્થાંશ ભાગનું એટલે કે 4 ભાગમાંથી ખાલી એક જ ભાગનું થાય તો આ 90°નું કહેવાશે. જો 3 ભાગનું થાય, 1, 2 અને 3, એટલે કે 4માંથી 3 ભાગ વપરાય તો 270°, બરાબર છે? આ તમને ખબર હોવી જોઈએ. હવે થોડા એના રિલેટેડ આપણે દાખલા જોઈએ તો તમને વધારે માહિતી મળશે. હવે આપણે જોઈએ કે કાંટો ઘડિયાળની દિશામાં ફરે છે. હવે તમને ખબર હોય છે કે ઘડિયાળ, બરાબર છે, સમજી લો કે હું ઘડિયાળ છું, તો ઘડિયાળ કઈ દિશામાં આમ ફરશે ને, બરાબર છે? આ થઈ ઘડિયાળની દિશા. પણ જો આમ ઉલટું કરું તો ઘડિયાળની કઈ દિશા થાય? વિરુદ્ધ દિશા, બરાબર છે? પણ અહીંયા આપણે કયો શબ્દ વાપર્યો? ઘડિયાળની દિશામાં. તો આમ એ ઘડિયાળની દિશા થશે. તો આપણે જોઈએ કે ઘડિયાળની દિશામાં ફરે છે તો કેટલું પરિભ્રમણ ફરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો. તો જો 3 થી 9, એટલે કે જો કાંટો રહ્યો એ 3 ઉપર છે અને પછી 9 ઉપર આવશે, તો 3 થી 9, 3 ઉપર છે અને 9 ઉપર આવશે, તો કેટલું પરિભ્રમણ ફરશે તમારે કહેવાનું છે. અહીંયા 3 ઉપર હતો અને હવે કેટલા ઉપર? 9 ઉપર આવી ગયો. તો તમે જોઈ શકો છો કે આટલે હોત તો એક ચતુર્થાંશમાં, એટલે ટોટલ અડધો અડધ પરિભ્રમણ ફર્યો કે ના ફર્યો? 3 થી ડાયરેક્ટ ક્યાં આવ્યો? 9 ઉપર, એટલે અડધો અડધ. તમે જુઓ ઘડિયાળના વચ્ચેથી ભાગ થઈ જાય, અડધો અડધ પરિભ્રમણ ફરે છે. તો 3 થી 9 સુધી કેટલું પરિભ્રમણ ફરશે? 1/2 આંટો અથવા પરિભ્રમણ કરશે, બરાબર છે? હવે જોઈએ 12 થી 9. તો 12 થી તે છેક 9 ઉપર આવે છે. આ યાદ રાખજો, આમ ઉલટા નથી, ઘડિયાળની દિશા કીધી આ સમજજો. આ જે રીતે આમ હતો ને એ રીતે આ પણ ઘડિયાળની દિશા થશે, આમથી આમ, બરાબર છે? તો 12 ઉપરથી 9 ઉપર આવે છે, તો તમે જોઈ શકો છો કે કેટલા પરિભ્રમણ ફરશે 12 થી 9 ઉપર આવવા માટે. એક પરિભ્રમણ, 2 અને ટોટલ 3, બરાબર? 90°ના ટોટલ 3 થશે, મતલબ કે કુલ કેટલા? 4, અને એમાંથી ફરવા પડેલા કા પડ્યા? 1, 2 અને 3 થશે. તો 3/4 પરિભ્રમણ કરશે,
બરોબર છે, કારણ કે તમે જોઈ શકો છો કે જુઓ આ 12, 12 થી 3 એટલે એક પરિભ્રમણ, પછી 6 ઉપર આવશે એટલે બીજું પરિભ્રમણ, 9 ઉપર આવશે એટલે ત્રીજું, ટોટલ 4 પરિભ્રમણમાંથી 3 પરિભ્રમણ કરે એટલે કે 3 ચતુર્થાંશ પરિભ્રમણ કરે છે. આપણે છેદમાં 4 શા માટે લખીએ છીએ? એનું કારણ કે ટોટલ પરિભ્રમણોની સંખ્યા, એમાંથી ઉપયોગ કરેલા પરિભ્રમણ કેટલા, 3, માટે 3 ચતુર્થાંશ. અહીંયા તમને થાય કે સાહેબ તમે કેમ અહીંયા 2 લખ્યા છો, તો મેં એનું સમજાવ્યું કે 2 લખવા પાછળનું કારણ શું હતું, કે જો અડધું પરિભ્રમણ કરે તો 2 પરિભ્રમણ થાય અને 2/4 થાય, 2 ઉડી ગયા એટલે ઉપર 1 વધે નીચે 2 વધે, માટે આપણે 2/4ની જગ્યાએ 1/5 એટલે કે અડધો આંટો પણ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે. જો 12થી શરૂ કરે એટલે આપણે કાંટો 12 સુધી હોય અને 1/2 એટલે કે અડધો ઓટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે, અડધો આંટો ક્યાં પૂર્ણ કરે, ઘડિયાળની દિશામાં, એટલે 1/2 અડધો આંટો કેટલા સુધી થશે, 6 સુધી થશે. તો કેટલો ઘડિયાળનો કાંટો ક્યાં હશે, 6 પર હશે. બરાબર છે, આ ભૂલ ન પડે એ માટે જુઓ કે 1/2 હોય ત્યારે આપણે 6 કલાક યાદ રાખીશું, 3/4 હોય ત્યારે આપણે 9 કલાક યાદ રાખીશું, અને આપણે જોઈએ બીજો એક દાખલો કે 5થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4, અને જો 1/4 હોય તો 3 કલાક. આ શોર્ટકટ, બરાબર છે. 1/2 એટલે આપણે 6 કલાક કસવાનો કાંટાને, ધારો કે અહીંયા 12 પડે, 6 કલાક કસી દો, 1, 2, 3, 4, 5 અને 6 આવી ગયા. જો 1/4 કીધું તો 3 કલાક સુધી ખસવાનું, અને 3/4 કીધું હોય તો 9 કલાક સુધી. આ શોર્ટકટ. હવે શું કે 5થી શરૂ કરે, ચલો આપણે 5, અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો, ચલો હવે 1/4 એટલે કેટલા કલાક ખસવાનું, 3 કલાક, તો 1 કલાક, 2 કલાક અને 3 કલાક, તો કેટલા આવશે કાંટો, 8 ઉપર આવશે. તો જવાબ શું આવશે, 8 ઉપર. એ જ રીતે આપણે દાખલો જોઈએ કે 5થી શરૂ કરે, તો ચલો 5, અને ઘડિયાળની દિશામાં, ચલો ઘડિયાળની દિશામાં કેટલા આંટો, 3/4, તો 3/4 એટલે કેટલા કલાક કીધા મેં, 9 કલાક, ચલો 9 કલાક, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, કાંટો કેટલા ઉપર હશે, 2 ઉપર હશે. બરાબર છે, તો આપણો જવાબ આવશે 2 પર હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે 1/2 એટલે 6 કલાક ખસવાનું, 3/4 એટલે 9 કલાક ખસવાનું, અને 1/4 એટલે 3 કલાક, કલાકમાં કઈ રીતે બંને વચ્ચેનો 1 કલાક ગણવાનું, 1 કલાક, 2 કલાક અને 3 કલાક, બરાબર છે, એ રીતે ગણવાનું. તો તમે વધુ દાખલા માટે પ્રેક્ટિસ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.2 અંદર આગળ થોડું જોઈશું કે દિશાઓ દ્વારા ખૂણાઓ અને આંટાઓની સમજ. આપણે આના પહેલાં ઘડિયાળના કાંટાઓ દ્વારા સમજાતા, હવે આપણે દિશા દ્વારા સમજીશું કે આપણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓની અંદર આપણે કઈ રીતે પરિભ્રમણ કરીએ અને કેટલા અંશનો ખૂણો રચાશે અને આંટાઓની સંખ્યા કેટલી થશે એ આપણે સમજીએ. પહેલાં એક હું જનરલી તમને સમજાવી લઉં કે આ દિશા જે થશે, તમે ઉત્તરથી આમ જે રાઉન્ડ ફરશો એ થશે ઘડિયાળના કાંટાની દિશા. તમે જોયું છે કે ઘડિયાળનો કાંટો આ રીતે ફરતો હોય છે, બરાબર છે, તો એ થશે ઘડિયાળના કાંટાની દિશા. પણ જો આનું ઉલટી હોય આમ, બરાબર છે, ઉલટું એટલે કે જો ઘડિયાળ આમથી આમ ફરતી હોય તો એ ઘડિયાળના કાંટાની કઈ દિશા થશે, વિરુદ્ધ દિશા થશે. તો આપણે એ થોડું સમજી લઈએ, અને આ બધામાં પણ ઉત્તરથી પૂર્વ એમના વચ્ચેનો ખૂણો પણ 90 અંશ થશે, એટલે કે બધી બે બે પાંચ પાસેની જે દિશાઓ છે બંને વચ્ચેનો ખૂણો 90 અંશનો થશે. ઉત્તર પૂર્વનો 90 અંશ, પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી દક્ષિણનો પણ 90 અંશ, દક્ષિણથી પશ્ચિમનો પણ 90 અંશ, અને પશ્ચિમથી ઉત્તરનો પણ વચ્ચેના ખૂણાનું માપ 90 અંશ થશે. બરાબર છે, તો હવે આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને વધારે ખબર પડશે. હવે આપણે જોઈએ કે તમે કઈ દિશામાં છો અને કઈ દિશામાં પહોંચો છો એના વિશે આપણે સમજવાનું છે કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો પૂર્વ. તો ચાલો સમજીએ આપણે, પૂર્વ એટલે આપણે અહીંયા છીએ,
બરોબર છે. હવે ઘડિયાળના કાંટાની દિશા, તો આમ દિશા એ ઘડિયાળના કાંટાની દિશા થશે. ઘડિયાળના કાંટાની દિશામાં એક દ્વિતીયાંશ આપણને ખબર છે, એક દ્વિતીયાંશ એટલે કે અડધો અડધો ઓટો મારવાનો. તો ચલો આપણે આટલાથી શરૂઆત કરીએ, તો અડધો ઓટો કેટલો થશે? આટલા થશે, બરાબર છે. તો એક દ્વિતીયાંશ એટલે કે અડધો ઓટો, તો આપણે કઈ દિશામાં આવીશું? પૂર્વ દિશામાં હતા, અડધો ઓટો મારીએ તો કઈ દિશામાં આવીશું? પશ્ચિમ. તો આપણો જવાબ થશે પશ્ચિમ. તમે આ બધા જ દાખલાઓની અંદર તમારે અલગથી આકૃતિ દોરવાની, જેથી તમને ઝડપથી ખબર પડશે. હવે બીજો દાખલો જોઈએ કે પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ આંટો. હવે બીજો દાખલાની અંદર આપણે સમજીએ કે આપણે પૂર્વ દિશામાં છીએ, બરાબર છે, આપણે અહીંયા પૂર્વ દિશામાં છીએ અને ઘડિયાળના કાંટાની દિશા એટલે આ જ પાછી દિશા થશે, માં એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ. પહેલાં તો એક પૂર્ણાંક, તો એક આખો ઓટો મારીએ આપણે, તો એક આખો ઓટો મારવામાં આવે તો આપણે ત્યાંના ત્યાં પાછા આવીએ પૂર્વ અને પૂર્વમાં, એટલે એક આખો ઓટો થયો. પછી એક દ્વિતીયાંશ એટલે હવે કેટલો ઓટો મારવાનો? અડધો. તો આટલા આવ્યા પછી પણ આપણે અડધો એક ઓટો મારીએ તો આપણી દિશા કઈ થશે? પશ્ચિમ થાય છે, બરાબર છે. આ રીતે તમે દાખલા કરી શકો છો. જો તમને ત્રણ ચતુર્થાંશ કીધું હોત તો ત્રણ ભાગ જેટલો ઓટો, એટલે એક આટલો, બીજો અને ત્રીજો, એને કહેવાય ત્રણ ચતુર્થાંશ. હવે આગળ આપણે સમજીએ કે કેટલા આંટા ફરો છો તે કહો. પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તરમાં, પૂર્વમાંથી એટલે આપણે આ પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં, ચલો આ ઘડિયાળના કાંટાની દિશા આમ થશે, ઉત્તરમાં એટલે તમે પૂર્વમાં છો પછી ઉત્તરમાં આવો છો ત્યારે તમે કેટલા આંટા મારો છે આપણે જોઈએ. પૂર્વમાં છો એટલે આ એક આંટો, બીજો આંટો અને ત્રીજો આંટો, તો ટોટલ આંટા કેટલા? ચાર. પણ એમાંથી તમે માર્યા કેટલા? એક, બે અને ત્રણ, તો ટોટલ થશે ત્રણ ચતુર્થાંશ આંટા તમે મારશો, બરાબર છે. બીજો દાખલો શું કહે છે? કે પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં, ચલો પશ્ચિમ એટલે સમજી લઈએ આપણે અહીંયા, હવે આપણે આકૃતિ હારી કાઢી નાખીએ, બરાબર છે. કે તમે અહીંયા છો પશ્ચિમ, ઘડિયાળના કાંટાની દિશા એટલે આ જ થશે, એ ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં. તો ચલો તમે છે એટલે પૂર્વમાં આવ્યા, તમે કેટલા આંટા માર્યા? એક અને બે. ચલો તમે બે આંટા મારો છો, ટોટલ આંટા કેટલા? ચાર. પણ આ ચારના ભાગ શું પડશે? બે દુ ચાર, બે બે ઉડી ગયા તો ઉપર વધ્યા એક, તો એક દ્વિતીયાંશ આંટો તમે મારશો, બરાબર છે. આ રીતે સરળતાથી તમે કરી શકો છો. તમારે હરેક દાખલા વાઇઝ આકૃતિ અલગથી દોરવી, જેથી તમને વધારે સમજ પડે. હવે જોઈએ કે કેટલા કાટખૂણા રચશે, આપણે કેટલા આંટા મારીએ ત્યારે કેટલા કાટખૂણા કહેવાય. આ એક કાટખૂણો, આ બીજો કાટખૂણો, ત્રીજો ના ચોથો. તો આપણે જોઈએ કે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે ઘડિયાળના કાંટાની દિશા, જો વિરુદ્ધ દિશા કીધી ઉલટું જવાનું, ઘડિયાળના કાંટાની દિશા કીધું તો આમ જવાનું. ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણમાંથી, ચલો આ દક્ષિણ, દક્ષિણમાંથી પશ્ચિમમાં, ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમ, તો આ તમારે આવી ગયું પશ્ચિમ. તો ચલો તમે કેટલા કાટખૂણા રચ્યા, તો આપણે દક્ષિણથી પશ્ચિમ આવીએ તો આપણો ખાલી એક જ કાટખૂણો થશે, માટે જવાબ આવશે એક. જો આ છે આટલા સુધી આવત તો એક, બે અને ત્રણ થોત, આટલા સુધી છે માટે એક જ કાટખૂણો થશે. હવે શું કહે છે કે પશ્ચિમથી પશ્ચિમ, હવે બીજો દાખલો આપણે જોઈએ. એટલે કે તમે પશ્ચિમ દિશામાં છો અને એક આખો ઘડિયાળની ઘડિયાળના કાંટાની દિશામાં તમે એક આખો ઓટો મારો છો, પાછા પશ્ચિમમાં આવો છો, જ્યાં હતા ત્યાંના ત્યાં પાછા જાઓ પણ એક આખો ઓટો મારીને, તો કેટલા કાટખૂણા થશે? તો અહીંયાથી શરૂઆત કરીએ તો એક કાટખૂણો, આ બીજો એક, આ ત્રીજો એક અને ચોથો એક, તો ટોટલ કેટલા કાટખૂણા થશે? આપણે ચાર કાટખૂણા થશે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ સ્વાધ્યાય 5.2ની અંદર બધા જ દાખલા આવા આપેલા છે. મેં બધાના ઉદાહરણ રીતે જે તમને આવડે એ રીતના જ મેં દાખલા બધા લીધા છે. તો તમે પણ પ્રયત્ન કરો, ની અંદર સ્વાધ્યાય 5.2નો વધુ પ્રેક્ટિસ કરો, તમને પણ સરળતાથી આવડી જશે.